इन्हें सब्सक्राइब करो लाइक करो शेयर करो वजन आई पो रेने बोट आके उंधी गई उंधी गई तो तू बोट में आ तो हां मैं मैं रस्सी पकड़ के ना चढ़ गया મિત્રો હાલમાં વડોદરા હરણી તળાવની દુર્ઘટના થયા બાદ સમગ્ર ગુજરાત ગયું છે તમે જાણતા જ હશો પણ ના જાણતા હોય તો જણાવી દઉં કે ટોટલ સત્યાવીસ લોકો હતા બોટમાં જેમાં ત્રેવીસ બાળકો નાના નાના અને ચાર શિક્ષકો હતા ત્યારે આ નાના છોકરાએ જણાવ્યા મુજબ બોટની કેપેસિટી ચૌદ માણસની જ હતી પણ છોકરા નાના હતા એટલે વધુ વજન નહીં થાય તેમ માનીને શિક્ષકોએ બધાને બેસાડી દીધા હતા એક જ બોટમાં એક પણ છોકરા પાસે લાઈફ જેકેટ પહેરેલું નહોતું તેથી બોટ થોડી આગળ ગઈ અને વજન વધતા બોટ ડૂબી ગઈ જેમાં પંદરથી વધુ લોકોના મોત થયા અને આઠથી નવ છોકરા બચી ગયા ત્યારબાદ આ ઘટના ગુજરાતમાં બહુ ચર્ચામાં ચાલી પછી આપણા ગુજરાતના સીએમ અને ગૃહમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી બંને ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા અને પીએમ મોદીએ પણ દરેક મરી ગયેલા લોકોની ફેમિલીને બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત થયા તેમને પચાસ હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું અને સીએમે ઘટનાની જાણકારી લીધી અને જેમની બેદરકારી થઈ તેમના વિરુદ્ધ એક્શન લેવાશે તેમ કહ્યું તમે શું કહેશો આ ઘટના વિશે નાના છોકરાઓ વિશે કોમેન્ટમાં જણાવો મિત્રો આ ઘટનાથી એવું શીખવા મળે છે કે હવે કોઈ પણ નદી કે તળાવ કે ગમે ત્યાં બોટ પર બેસીએ તો પહેલાં લાઈફ જેકેટ બે પહેરીએ લાઈફ જેકેટ વગર કોઈ પણ બોટિંગ કરવું નહીં અને ગમે તે સ્થળ જે છે જે ફરવાના સ્થળ છે ગુજરાતમાં છે અનેક બીજા રાજ્યોમાં છે તે ફરવાના સ્થળોમાં કમ્પલસરી લાઈફ જેકેટ હોવું જોઈએ તેવું કરી દેવું જોઈએ તેથી સરકારની પણ આમાં ભૂલ છે અને પ્રશાસન વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં